नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार विद्यालय में आपनु हार्दिक स्वागत है। चलो आज आप HKG में अंक लेखन में आज आप पाना नंबर जो अपने पाना नंबर 10 सुधी आप पूरी आज पाना नंबर 11 पर आप पूरीशू बराबर समझवा पर हूँ तक समझाश। मैं तमने विविध प्रकार आकारों बताया था, एम तमने समझाया विडियो जो हे। हवे आमां आपणे पहेला आकारो आपणे जोई लईए। जो आने शुं कहेवाय तो के समघन कहेवाय। समघन शुं कहेवाय? समघन कहेवाय। आने नळाकार कहेवाय, आने शंकु आकार, आने गोळो एटले के गोळाकार, अने आने लंबघन आकार। बराबर आपणे बधाय आकार मैं तमने बताव्या हता एटले तमने ख्याल तो हवे आवी ज गयो हशे। त्यारबाद हवे आपणे शुं करवानुं छे आमां तो के जोईए घनाकार साथे सुसंगत न होय तेना पर ચોકડી કરો। जी आकार आम तमने आप्या छे चित्र एमां आने लगतो आकार न होय एना उपर आपणे शुं करवानी छे? ચોકડી કરવાની છે। तो आप जुओ आ गोळ छे तो पृथ्वी केवी होय? गोळ होय। अहीं आपी छे तमने, पछी आ संतरु छे, आ बोल छे, आ बधुं गोळ छे ने। तो हवे आने लगतुं क्यूँ चित्र एवं छे के जे आने लगतुं नथी? तो के बेटरी। बेटरी छे ई आने लगती नथी एटले एना उपर आपणे शुं करशुं? तो के ચોકડી करशो। आ रीतनी ચોકડી तमारे बेटरी उपर करवानी छे। बराबर चलो त्यारबाद आपणे जोईए तो के आ केवुं छे? तो के आ केवो आकार छे? आनो समधन नथी। बराबर एटले आ अलग छे, आ त्रणेय एक सरखुं छे ने, एटले एना आना उपर आपणे ચોકડી करशुं। बराबर त्यारबाद जोईए तो शंकु आकार छे ने, आ शंकु आकार, आ शंकु આકારની છે ટોપી બર્થડે માં પહેરે ને, કોન પણ શંકુ આકારનો છે, ભમેડો પણ શંકુ આકારનો છે, આ ગિફ્ટ પેક કરી અલ આપણે આ પાસો છે એ શંકુ આકારનો નથી એટલે એના ઉપર આપણે શું કરશું? એ ચોકડી કરશું। બરાબર ત્યારબાદ આ જોઈએ આપણે સમઘન આકાર, આમાં શું શું સમઘન આકારમાં છે? તો કે આ રમત છે, ખબર છે ને તમે પાસાની આવી રીતની રમત હોય, આ પેટી છે, આ બોક્સ છે। હવે કોબીજનો આકાર કેવો છે? તો કે આના જેવો આકાર એનો નથી એટલે અલગ પડી ગયું, એના ઉપર આપણે શું કરવાનું? ચોકડી કરવાની। ત્યારબાદ લંબઘન આકાર। હવે લંબઘન આકારની વસ્તુ કઈ કઈ છે આપણે જોઈએ? તો કે આ લંબઘન આકારમાં છે, તો કે હા આ ચોપડી પણ એ રીતની છે, આ પણ એ રીતનું છે। હવે આ કોન છે એ આકારનો નથી એટલે કોન અલગ પડશે, શું થશે? અલગ પડશે, એમાં આપણે શું કરશું? ચોકડી। બરાબર આ આ વસ્તુ છે એને લગતી વસ્તુ ન હોય એના ઉપર આપણે ચોકડી કરી, તમને એ પર પાછું સમજાવી દઉં। બરાબર આ ગોળાકારમાં છે, તો કે પૃથ્વી ગોળ છે, આ ગોળ છે, આ ગોળ છે, આ નથી એટલે એના ઉપર આપણે ચોકડી કરી। આ નળાકાર છે, તો કે આ નળાકારમાં આવે રોલ, આ સેલ પણ નળાકારમાં આવે, આ ફટાકડો પણ નળાકારમાં આવે, આ નળાકારમાં આવે નહીં એટલે એના ઉપર આપણે ચોકડી કરી। ત્યારબાદ આ શંકુ આકારમાં, તો કે કોન પણ શંકુ આકારમાં આવે, ભમેડો પણ આવે, ટોપી પણ આવે, આ આવે પાસા આવે નહીં એટલે એના ઉપર આપણે ચોકડી કરી। એ રીતે આ સમઘન આકાર, તો કે આ રમત છે એક પ્રકારની, એ આકારની છે, પેટી પણ એ આકારની છે, આ પેટી પણ એ આકારની છે, કોબીજ એ આકારમાં નથી એટલે એના ઉપર આપણે શું કર્યું? ચોકડી કરી। ત્યારબાદ આપણે જોઈએ તો લંબઘન આકારમાં, બરાબર તો આ લંબઘન આકારમાં નથી આવતું એટલે એના ઉપર પણ આપણે ચોકડી કરી। હવે પાના નંબર 12 ઉપર આપણે જોઈએ, સરસ મજાનું ચિત્ર આપ્યું છે, છે ને સરસ મજાનું, જો છોકરાઓ ઠેકડા મારે છે, ઝાડવા છે, પક્ષીઓ ઉડે છે, સુરત દાદા છે, મકાન છે ને બધું, ડેટકા છે, કેવું સરસ છે, માછલી છે। હવે તમે જોશો એટલે તમને એમ થશે કે આમાં તો આપણે કાંઈ કરવાનું નથી, આમાં આપણે શું કરવાનું છે? જુઓ અને સમજો। તો નીચે તમને આપ્યું છે, જુઓ છે ને, આમાં આપણે ગણતરી કરવાની છે, જોવાનું છે અને સમજવાનું છે, આમાં આપણે કાંઈ લખવાનું નથી, ખાલી તમારે સમજવાનું જ છે, હું તમને સમજાવું એ રીતે તમારે સમજવાનું। બરાબર ચલો તો પહેલાં અહીંયા શું આપ્યું છે? કે માછલી આપી છે, તો માછલી કેટલી છે આપણે ગણીશું, માછલી કેટલી છે? કે 1, 2, 3, 4, 5 અને 6 કેટલી માછલી થઈ? 6 માછલી થઈ। બરાબર અહીંયા આપ્યું તમને માછલી 6, લખેલું જ આપી દીધું છે, આપ્યું છે ને, કેટલી માછલી થઈ? 6 માછલી થઈ। ત્યાર પછી છોકરાઓ બાળકો છે ને કૂદકા મારતા, કેટલા બાળકો છે આપણે ગણવું? કેટલા બાળકો છે આપણે ગણીએ? 1, 2, 3 અને 4 કેટલા બાળકો થયા? જો અહીંયા તમને આપ્યું છે કેટલા બાળકો છે?
चार बाळको छे बराबर। हवे त्यारबाद झाड जोईए आपणे, शुं छे झाड, हवे आपणे गणीशुं पहेला झाड केटला छे। ओके, एक बे ત્રણ ચાર અને પાંચ ઝાડ, કેટલા ઝાડ છે તો નીચે તમને આપી દીધું છે, જુઓ છે ને નીચે પાંચ ઝાડ, કેટલા ઝાડ છે, પાંચ ઝાડ છે। હવે સુરજ દાદા, તો આખા બે પેજના ચિત્રમાં જોવો જોઈએ તમે સુરજ દાદા કેટલા છે, તો કે સુરજ દાદા અહીંયા એક જ છે, કેટલા છે, એક જ છે ને સુરજ દાદા, તો અહીંયા પણ આપી દીધું આપણને એક। ત્યારબાદ આપણે હવે ડેટકા ગણીશું, ડેટકા કેટલા છે, આપણે ગણતરી કરીએ ડેટકાની, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, કેટલા ડેટકા થયા જોઈએ આપણે, કેટલા ડેટકા થયા, ઓકે સાત ડેટકા થયા, આપણે ગણતરી કરી ને। હવે ત્યારબાદ પક્ષી, હવે કેટલા પક્ષી છે આપણે ગણીએ, જોવો જોઈએ ઉપર આકાશમાં કેટલા પક્ષી ઉડે છે ને, ચલો અહીંયાથી આપણે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને એક, જો અહીં બે પેજની વચ્ચે આવેલું છે નાનકડું અમથું દેખાય છે, ખબર છે ને, દેખાય છે ને, જુઓ કેટલા પક્ષી થયા, કુલ દસ પક્ષી થયા, કેટલા થયા આપણે દસ પક્ષી ગણ્યા બરાબર, અહીંયા થઈ ગયા દસ, આપણે લખ્યા અહીંયા દસ, આવી ગયા દસ। હવે ત્યારબાદ ઘર એટલે કે મકાન, કેટલા મકાન છે, તો કે બે, આપણે ગણીએ કેટલા મકાન છે, ઓકે એક અને બે, અહીંયા આપી દીધું તમને બે, આ તમને એકથી દસની ગણતરી કરતાં શીખવાનું છે, હા આમાં તમારે એ રીતનું જોવાનું છે, કાંઈ કરવાનું નથી, એટલે ધ્યાન રાખીને ગણતરી કરી અને શીખવાનું છે કે કેટલી સંખ્યા છે, લખવાનું કાંઈ નથી, ખાલી સમજવાનું જ છે તમારે બરાબર। હવે ત્યારબાદ જોવું જોઈએ પથ્થર છે ને, પથ્થર કેટલા પથ્થર છે, નવ, આમાં ક્યાં પથ્થર, કોને પથ્થર કહેવાય, તો કે અહીંયા આપણે ગણતરી કરીએ પથ્થરની, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કેટલા પથ્થર થયા, થયા નવ પથ્થર, કઈ રીતે આપણે ગણતરી નવ પથ્થરની બરાબર। ચલો ત્યારબાદ આપણે વાદળ જોઈએ, શું આવ્યું હવે, વાદળ કેટલા વાદળ છે ગણીએ જોઈએ આપણે, આ એક આ બે એક ત્રણ, કેટલા વાદળ છે, છે ત્રણ વાદળ, આવી ગયું। ત્યારબાદ આપણે જોઈએ ફૂલ, આપણે ફૂલની ગણતરી કરીએ, કેટલા ફૂલ છે, તો કે આઠ ફૂલ છે, કેટલા ફૂલ છે, આઠ ફૂલ છે, આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ છે, અહીં આઠ ફૂલ બરાબર। આ એકથી દસમાં શું થયું આપણે સમજવાનું છે, શું થયું, એકથી દસની ગણતરી એ થઈ બરાબર, આપણે ગણ્યું કેટલા છોકરા છે, કેટલા વાદળ છે, કેટલા ઝાડ છે, કેટલા ડેટકા છે, એ રીતના આપણે ગણતરી કરી બરાબર। હવે આપણે જોયું ને બધાએ બરાબર, ચલો એટલું આપણે જોયું, ગણતરી કરતાં શીખા, હવે પાના નંબર ચૌદ ઉપર આપણે જોઈએ, ચલો પાના નંબર ચૌદ ઉપર શું છે, તો કે ગણો અને જોડો, મેં અગાઉ તમને આ રીતની ગણતરી બોર્ડમાં કરાવી હતી એક વખત જોયું, હવે આપણે પાઠ્યપુસ્તકમાં કરીશું, ગણવાનું છે અને જોડવાનું છે, એક નમૂનો તમને આપી દીધો છે બરાબર। ચલો કેટલી પેન છે આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો આ સાઈડમાં આપણે કેટલા છે એ પણ ગણવાના, નવ સાથે જ આપણે જોડવાનું જોઈએ, આપણે આમાં કેટલા છે, એમાં પાંચ છે, તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ છે, નવ એની સાથે જોડી દીધું છે। હવે આપણે બીજું જોવાનું છે, બીજામાં કેટલી કેરી છે, કે એક બે ત્રણ અને ચાર, તો આમાંથી આપણે ચાર કેરી ક્યાં છે ગોતી આપણે જોઈએ, જો ગણીએ જોઈએ, તો કે આમાં છે એક બે ત્રણ અને ચાર, તો આપણે શું કરશું એની સાથે આપણે જોડી દઈશું બરાબર, જો સ્કેલથી સરસથી જોડજો એટલે તમારાથી નાડા લૂંટો જાય નહીં। ચલો ત્યારબાદ આપણે પેન્સિલ ગણીએ, જોઈએ આપણે કેટલી પેન્સિલ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પેન્સિલ, કેટલી પેન્સિલ થઈ, થઈ આઠ પેન્સિલ,
તો આઠામાંથી આપણે ગણવું જોઈશે ને ક્યાં છીએ. ચલો અહીંયા છે આઠ, આપણે એની સાથે શું કરવાનું છે અહીંયા. ચલો હું પણ સ્કેલથી જ જોડું એટલે તમને એમ ન થાય કે દીદી એમ જોયું, આપણે સ્કેલથી જ જોડીએ એટલે સરસ સીધી લીટી જાય. ચલો બરોબર થઈ સરસ લીટી સીધી. હવે આપણે આ શું છે, ગુલાબનું ફૂલ કેટલા છે, એક જ છે. તો અહીંયા આપણે એક ક્યાં છે, અહીંયા છે ને એક જ. ચલો આપણે એની સાથે જોડી દઈશું. ચલો ત્યારબાદ બોલ જોઈએ આપણે કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ. તો આમાંથી પાંચ ક્યાં છે, ઉપર છે ને બધાથી. એક બે ત્રણ ચાર અને પાંચ આપણે એની સાથે જોડી દઈશું, પાંચે પાંચ. બરોબર ચલો બની ગયું આપણું સરસ મજાનું આ ગણોને જોડવાનું કામ. ચલો એ રીતના ગૃહ કાર્ય તમને આપ્યું છે બાજુના પેજમાં, એમાંય પણ ગણતરી કરીને જોડવાનું છે. ચલો એ પણ હું તમને કરાવી દઉં છું, બરોબર, એટલે તમારે સરસથી શીખાઈ જાય. બરોબર ચલો જુઓ કેટલા કેળા છે, એક બે અને ત્રણ. આપણે બાજુમાં જોઈએ ત્રણ ક્યાં છે, આમાં આ લાઈનમાં જોવાનું, તો કે અહીંયા છે એક બે અને ત્રણ. તો આપણે એની સાથે જોડી દેવાનું. આગળના પેજમાં તમને નમૂનો આપ્યો હતો, આમાં તમને નથી આપ્યો એટલે તમારે જાતે કરવાનું, એકવાર શીખી ગયા ને આગળ આપણે. ચલો ત્યારબાદ કેટલી પતંગ છે આપણે જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો આમાં દસ ક્યાં છે જોવો જોઈએ, છે ને છેલ્લે બધાથી ગણો જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. તો આપણે પતંગને એની સાથે જોડી દઈએ. ચલો ત્યારબાદ સરસ મજાના પતંગિયા છે ને, કેટલા પતંગિયા છે આપણે જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. તો આમાં સાત ક્યાં આપ્યા છે જોવો જોઈએ, બધાથી ઉપર આપણે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. કેટલા પતંગિયા થયા, સાત પતંગિયા થયા ને, આપણે એની સાથે છોડી દઈએ. ચલો ત્યારબાદ સાયકલ, કેટલી સાયકલ આપી છે, એક અને બે. તો સામે આપણે જોઈએ કેટલા ક્યાં ક્યાં ઓલામાં છે બે, તો કે અહીંયા એક અને બે. આપણે સાયકલને પણ એની સાથે જોડી દઈએ. ચલો ત્યારબાદ હવે શું આવ્યું, સફરજન કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. છ સફરજન ક્યાં આવ્યા પછી ક્યાં છે, છ અહીંયા છે, એક બે ત્રણ ચાર પાંચ છ. ચલો એની સાથે જોડી દઈએ. સરસ મજાનું આપણે આજે જોડતા જોયેલું, ગણતરી કરી આગળ આપણે, ત્યારબાદ આપણે બે પેજના ગૃહ કાર્યના અને વર્ગ કાર્યના જોડતા પણ કર્યા. તમારે પણ તમારી અંક લેખનમાં આ રીતે કરવાનું છે. ચલો ધન્યવાદ.